ચલો બાળકો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હા સરસ આજે આપણે કલરો સ્વાદેપોથીમાં જે આગળ શીખતા હતા તેમાં અમુક પેજ જોઈએ મેં તમને ગયા વિડીયોમાં જેટલું આપ્યું હતું એટલું તમે બધાએ હોમવર્ક કરી લીધું હશે બરાબર અને તમને રસોઈવાળો કક્કો આપ્યો તો ખબર કી અથિજ્ઞિ તમને આવડી ગયો છે હા સરસ આજે હું તમને દીર્ઘેવાળો કકો આપીશ એટલે દર વખતે તમારે જે કલરવનું લેસન આવે ને ગુજરાતીનું ત્યારે તમને એક એક કકો હું તમને લખવા આપીશ તમારે બોલતું જવાનું અને સારા અક્ષરે પ્રેક્ટિસ કરવાની એટલે તમને વાંચવાનો મહાવરો વધશે હવે આપણે આગળ જોઈએ અહીંયા સુધી મેં તમને હોમવર્ક આપ્યું હતું બરાબર છે આ પ્રશ્નોના જવાબ મૌખિક તમે બધાએ ઘરે કર્યા હશે હવે પેજ ફેરવીએ શું કહે છે કે રંગ પૂરો જો અહીંયા સરસ મજાનું એક ઘરનું ચિત્ર આપેલું છે એટલે આની અંદર તમારે કલર પૂરવાના છે જો મેં પૂરેલા નથી એટલે હું તમને સમજાવી દઉં સાવ સહેલું છે જે તમારે અહીંયા નિશાની આખી આપેલી હોય ને તેમાં એક કલરને પૂરેલો હશે એટલે એ તમારે આખા છાપરામાં આવો જ પૂરવાનો કેસરી કલરનો પછી આટલો આ ત્રિકોણનો ભાગ છે એમાં તમારે થોડોક પૂરેલો છે વાદળી એટલે વાદળી પૂરવાનો પછી અહીંયા તો કે બ્લુ કલર છે જાંબલી પૂરશો તો એ ચાલશે નો કલર હોય તો તમે કલર ચેન્જ કરી શકો એટલે આવી રીતે આ એક સરખો જે આપેલો છે એ ભાગ એક જ કલરથી પૂરવાનો પછી અહીં બારીને દરવાજો તો સરખા જ હોય તો તમે જે કલર લ્યો એ કલરથી બે એક બારી અને એક દરવાજામાં પૂરવાનો પછી આ લીલો કલર છે આ ભાગ દિવાલનો લીલો પૂરવાનો પછી નીચેનો ભાગ છે આટલો બારનો એ પણ આવો જ કલર પૂરવાનો પછી નીચે નાનો એક પગથિયું છે એ પણ તમારે આવો જ પૂરવાનો એટલે આમાં જે કલર આપેલા છે તે પૂરશો તો વધારે સારું ઘર સરસ બનશે અથવા તો તમારી પાસે જે કલર હોય એ કલર તમારે પૂરવાના બરાબર છે હવે બાજુના પેજમાં આવીએ ઉદાહરણ મુજબ ટપકા જોડી અને ભાત બનાવો ભાત એટલે કે ડિઝાઇન બનાવવાની જો એક લાઈન આપેલી છે એટલે આ ડિઝાઇનમાં એવું કહેવા માગે છે કે વળાંક શીખવાના જો આવી રીતે તમે આની અંદર જે જેને બાળકને લખતા જ નથી આવડતું હજી પહેલાંમાં આવી ગયા છે એલ કેજી નથી કરેલા એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એને બધું આવડી જ જશે જો આ લાઇનિંગ કરવાથી તમને અમુક અડોના છે એમના છે યુ ના છે વી ના છે ડબલયુ ના છે એવા બધા તમને વળાંક આવડી જશે એટલે પહેલાં જે એક લાઇન કરેલી છે પછી નીચે જો અડધી લાઇન આપેલી છે પછી તમારે ડોટ ઉપરથી કરવાનું જો હું તમને શીખડાવું છું આવી રીતે તમારે ડોટ ઉપરથી પેન્સિલથી લઈ અને મને જો વિડીયોમાં કરું છું એટલે થોડુંક આવડું જશે બરાબર તમારે સરસ વ્યવસ્થિત કરવાનું છે આવી રીતે લાઇનિંગ સરસ ડોટ ઉપર કરતું જવાનું ધીમે 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 આવી રીતે તમારે વળાંક પૂરા કરવાના છે અને ઇરેઝર રાખવાનું કદાચ ડાવડું થાય તો ઇરેઝ કરી નાખવાનું બરાબર પછી નીચે એક આખી લાઈન આપેલી છે જુઓ આખી લાઈન આપેલી છે એ તમારે આવી રીતે સરસ રીતે કરતું જવાનું ઉપરનો વળાંક પછી નીચે અડાડ દેવાનું ઉપરનો વળાંક પછી નીચે અડાડવાનો પછી આવી રીતે ઉપર થોડીક ડાર્ક પેન્સિલ લેજો જેથી કરીને તમને વણાંક થઈ ગયા પછી સરસ દેખાય પછી નીચે હજી એક લાઈન છે આવી રીતે તમારે વણાંક કરતું આવ તો સાવ ઈજી છે ડોટ ઉપર તો તમને બધાને આવડી જ જાય તમે બધા હોશિયાર છુઓ ને હા આવું તો તમને બહુ ગમે બધું એટલે તમે સરસ રીતે કરી શકશો ખોટા બુકની અંદર લીટા કરવાના નથી જો ઘણા બધા વાલીઓની ફરી યાદ આવે કે બુક્સ બગાડે છે છોકરાઓ એટલે બુક નહીં બગાડવાની બરાબર આવી રીતે તમારે જે લેસન કરવાનું હોય ને એ જ કરવાનું ના તમારે ખાનાવાળી નોટ છે લાઇનવાળી નોટ છે એમાં પ્રેક્ટિસ કરવાની પછી નીચે જોઈએ કે આવી રીતે એમનો વળાંક આપેલો છે તો આપણે આવી રીતે અહીંયા કરશું પછી અહીંયા પણ એવી રીતે આપેલો છે યુનો વળાંક એટલે ડબલયુ પણ થાય ને યુ એવી રીતે તમારે સેપ કરવાના છે જો વિડીયોમાં કરીએ ને એટલે થોડીક લાઈન આડાવડી થાય તમને તમારે સરસ કરવાની બરાબર છે હવે અહીંયા જોઈએ આવી રીતે આખી લાઈન રોટ ઉપર કરતું જવાનું છોડવાનું નહીં પછી બીજું ખા છે એ રીતે ઊંધો કરવાનો ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે પછી પાછો ઊંધો વળાંક યુનો વળાંક આવશે આવી રીતે કરવાનું છે બરાબર પછી જો હું નીચે ન સમજાવું તો તમને બધાને આવડી જશે ને હં હવે આ તમારે આવી રીતે એક લાઈન કરીને પછી આ નીચે એમની લાઇન છે જુઓ એમના વળાંક છે પછી વીના વળાંક છે એવી રીતે તમારે આમ હોય આવી રીતે આમ કરવાનું જો અમુક છોડી દઈશ એટલે તમે જાતે ઘરે કરજો બરાબર છે આવી રીતે પછી નીચેનો વળાંક સળંગ કરવાનો બે લાઇન તમારે જાતે ટપકા ઉપરનો અડધી લાઇન છે એ કરેલી છે એટલે તમને આઈડિયા આવી જશે આવી રીતે સાવ સહેલું જ છે બરાબર આ તમારે ઘરે પૂરું કરવાનું હવે પેજ ફેરવીએ આમાં પણ ટપકા જોડીને બનાવવાની છે આમાં તમારે જાતે કરવાની છે જુઓ અહીંયા તમારે અમુક વણાંક આપી દીધા હોય દાખલા તરીકે અહીંયા આ વળાંક આપેલો છે ગ જેવો શેપ આપેલો છે જો આમ બરાબર એટલે તમારે એની ઉપર જ કરવાનું એક બે ત્રણ ને ચાર છે કેટલા છે ચાર એટલે એટલી એટલી જગ્યા છોડેલા છે એટલે તમારે એમાં જ લગ કરવાનું છે ચાર ને કાંઈ છેલ્લે આપેલો છે પાંચ બરાબર એ વચ્ચે છે આમાં વિડીયોમાં છે ને હવે અહીંયા નીચે જોઈએ અહીંયા એક ખાની આખી ખાણ ખાલું જ છે બરાબર આ જગ્યા જ છે આવી રીતે આખી લાઈન જો એક લાઈન કરેલી ને પછી એક જાડું ખાનું છોડી દેવાનું પછી અહીંયા કરવાનું ઉપરથી જોતું જવાનું કે ઉપરથી કઈ લીટીન લીધું છે ને કઈ લીટીન અડાડ્યું છે ઉપરથી આમ નીચે અડાડી દેવાનું આમાં કાંઈ નથી ગનો સેપ જ છે ખાલી લીટી વગરનો વળાંક ખાલી એટલે આવી રીતે પાંચ પાંચ કરતું જવાનું બરાબર હવે ઊંધા આવશે સી નો શેપ આવશે આ સી ના કરવાના પછી અહીંયા ખાલી છે ખાનું એટલે એમાંથી જોઈ અને એક ખાનું છોડી અને નીચે એક ખાનામાં તમારે કરવાનો આવું તો તમને બધાને ગમે જ છે જેવડો બનાવવાનો કીધો છે એવડો જ બનાવવાનો હવે અહીંયા થોડોક વણાક ઊંચો આવશે જો આવી રીતે આમ યુ જેવું કરી અને આને ઉપર અડાડી દેવાનો બરાબર ડોટ ઉપર તમારે આમ કરવાનું લાઈનની બહાર ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું પછી તમારે કદાચ ભૂલ થાય તો આમાં લાઈન કરવામાં થોડું કાડે આવડું થાય તો એરેજ કરી અને વ્યવસ્થિત બનાવી લેવાનું પછી નીચે જોઈએ ખાનું ખાલી છે તો આવી રીતે આમ કરી અને આમ પહેલાં અહીંથી લઈને અહીં નીચે અડાડી અને પછી આમ થોડાક નાના મોટા થાય તો ચાલે પણ શેપ આવો જોઈએ બરાબર હવે નીચે યુ છે જુઓ ડોટ યુ નાનકડું છે એટલે ઉપરથી લઈને અડાડવાનું વળી પાછું ઉપર જવાનું બધી માં પાંચ છે આમાં સી ને ગ ના વળાંક છ છે બરાબર પછી આ યુના વળાંક નીચે ખાનું એક છોડી અને પછી એ નીચે કરવાનું એવડા નાના નાના સરસના બનાવી લેવાના એકની નીચે એક બનાવશો એટલે ઉપર જેટલા દોરેલા છે એટલા જ થશે આવી રીતે પછી નીચે ઊંધો યું છે ડોટ ઉપર આવી રીતે ફરતું જવાનું બરાબર હવે નીચે જોઈએ એવી રીતે જ કરીએ એક ખાનું છોડીને એકમાં કરશું નીચેથી લઈને ઉપર પડી પાછું નીચે આમાં ઉપર પાંચ દોરેલા છે તો આપણે પણ પાંચ દોરશું બરાબર હવે બાજુના પેજમાં આવીએ શું કીધું છે બાજુના પેજમાં પતંગિયા મધમાખી અને ભમરાને ફૂલ સુધી પહોંચાડો જુઓ આમાં પતંગિયા આપેલા છે મધમાખી છે અને ભમરો છે પતંગિયા ત્રણ છે અલગ અલગ કલરના જો અલગ અલગ એક આ પતંગિયું આ પતંગિયું અને નીચેનું પતંગિયું અને મધમાખીને ભમરો છે આ ભમરો છે આ મધમાખી છે એને ક્યાં જવું છે તો કે ફૂલ પાસે જવાનું છે એટલે એ પણ તમારે ડોટ ઉપર જ કરવાનું છે સેલું જ છે આમાં મોટા વળાંક આવશે આમ કરી અને અહીંયા ફૂલ સુધી ભાઈ પહોંચી ગયા પછી આ મધમાખીને જાવું છે તો આમાં થોડાક વળાંકમાં અંદરથી આટી વાળેલી છે એટલે ને આવી રીતે એમાં ડોટ ઉપર કરતું જવાનું પેન્સિલથી આમ અને સરસ રીતે દોરી અને પછી આપણે ફૂલ પાસે મધમાખીને પહોંચાડી દેવાની છે આ મધમાખી બેન ફૂલ પાસે પહોંચી ગયા બરાબર ગુલાબનું ફૂલ સૂર્યમુખીનું ફૂલ એ ફૂલ દોરેલા છે બધા પછી આ થોડોક ત્રિકોણમાં શેપ છે પતંગિયાનો તો તમે આવો શેપ હોય સ્કેલથી પણ કરી શકો અને આવી રીતે પણ કરી શકો આ સીધી ત્રાંસી લીટીવાળો હોય ત્યાં તમે સ્કેલનો ઉપયોગ કરી શકો આ પતંગિયાને ત્યાં જવું છે તો કે સૂર્યમુખીના ફૂલ પાસે બરાબર પછી નીચે ભમરો છે છે એમાં પણ લાઈન તો તમારે એને આમ આવી રીતે ડોટની આમ લાઈન કરતું જવાનું અને જાસૂદના ફૂલ સુધી તેને પહોંચાડી દેવાનું બરાબર છે હવે નીચે જોઈએ ગલગોટાનું ફૂલ છે આ પતંગિયાને ગલગોટાના ફૂલ પાસે જવાનું છે આ પણ થોડોક સેફ સેલો છે એટલે ફટાફટ થઈ જશે થાય તો તમારે એ કરી નાખવાનું બરાબર

શાળાએ જાતો હતો સ્કૂલ બેગ પહેર્યું હતું સ્વેટર પહેર્યું હતું બરાબર હવે એ જાતા જાતા તે ગાડીના પાટા પાસે નીકળો તો અહીંયા એણે શું જોયું તો કે પાટોમાંથી ટુકડો અલગ થઈ ગયો જુઓ આ પાટો છે ગાડીનો એમાંથી એક ટુકડો અલગ થઈ ગયો પાટો તૂટી ગયો એમ એટલે વિચાર કરવા લાગ્યો કે આ તો ટ્રેન આવે છે જો અહીંયા ટ્રેન પૂખશે તો પાટાની નીચે ટ્રેન ખસી જશે તો બધા અકસ્માત થશે એમ એટલે એને વિચાર આવ્યો વિચાર આવે છે ત્યારે એ ફટાફટ સ્કૂલ બેગ ઉતારી એનું સ્વેટર કાઢી અને સિગ્નલ આપે છે જો લાલ કલરનું એને સ્વેટર કાની પાસે બીજું તો કંઈ હતું નહીં ઝંડી એવું કાંઈ આપણે ટ્રેનને સિગ્નલ આપવા માટે ઓલી ઝંડી આરામ કરે ને ઊંચી હા તમે ક્યારેક રેલવે સ્ટેશને જાઓ ને ત્યારે તમે જોજો તો પછી એવી રીતે એણે શું કર્યું કે એની પાસે કાંઈ હતું નહીં એટલે એને પોતે સ્વેટર એને આવ્યો કે મારું સ્વેટર લાલ કલરનું છે એટલે એને ઊંચો કર્યો આમ સ્વેટર કાઢી અને એને નિશાની આપી એમ ઝંડી જેમ એને ઊંચું કર્યું એટલે ટ્રેનને ટ્રેનવાળા જે ટ્રેન ચલાવતા હતા એને ખબર પડી ગઈ કે આ તો કોઈ બાળકે ઝંડો ફરકાવ્યો છે એમ એમ કે આ સંદેશ આપ્યો છે કે ટ્રેનને ઊભી રાખો એમ પછી વિચાર્યું ટ્રેન ઊભી રહી ગઈ પછી ટ્રેનમાંથી અહીંયા બાળક ઊંચું કરે છે વચ્ચે આવી ગયો છે ટ્રેન સ્ટોપ થઈ ગઈ પછી અહીંયા ત્રીજા ચિત્રમાં એવું બતાવ્યું કે સ્ટોપ થઈ ગઈ ટ્રેન પછી ચોથા ચિત્રમાં શું કહે છે કે આ ટ્રેન ઊભી રહી ગઈ અને બધા ટ્રેનમાં જે મુસાફરો બેઠા હતા એ બધા બહાર નીકળી ગયા કે શું થયું છે ટ્રેન કેમ અચાનક ઊભી રહી ગઈ પછી વિચાર્યું કે આ બાળકે એક ટ્રેનનો પાટામાંથી એક ટુકડો અલગ થઈ ગયો હતો એટલે એને આપને બચાવવા માટે આ એને વિચાર આવ્યો કે આવી રીતે આમ કરીશ તો બચી જશે અને ટ્રેન ઊભી રહી જશે બરાબર એટલે પછી શું કહે છે પાંચમા ચિત્રમાં તો પછી આને બધાએ ભેગા થઈને ચોથા ચિત્રમાં તેને સાબાસી આપે છે કે વાહ સરસ કામ કર્યું આ બાળક એમ પછી અહીંયા આવી અને પછી તે ટ્રેનના જે ઓફિસમાં મોટા વડા હોય ને આપણે કહીને કે રેલવે સ્ટેશનની જે એક ઓફિસ હોય ત્યાં જઈને એનું સ્વાગત કરે છે તેને ગોલ્ડ મેડલ પહેરાવે છે કે વાહ બાળક તો જો કેટલો હોશિયાર છે એમ એને આવું સરસ વિચાર આવ્યો સારો વિચાર આવ્યો એમ પછી તેનું સ્વાગત કરે તેને ગોલ્ડ મેડલ પહેરાવે છે જો પછી એને ગિફ્ટ આપે છે ગિફ્ટ આપે છે પછી બધા લોકો એને સાબાશી આપે છે કે વાહ સરસ નાના બાળકે બહુ સરસ એને બુદ્ધિ લગાવીને કામ કર્યું છે એટલે આવો વિચાર સરસ આવ્યો છે પછી તેના વાલીને બોલાવે છે પછી એના ગામ લોકોને શેરીજનોને બધા આવી અને એના મમ્મી પપ્પાને બોલાવી તેને બાળકને સોંપી દે છે અને પછી એનું સ્વાગત કરે છે ને એના બધા વા લઈને બધા જોનો ખુશ થઈ જાય છે કે આટલો નાનો બાળક અને એને કેવું સરસ સારું કામ કર્યું આવી રીતે એક રસ્તા ઉપર જતા હોઈએ આપણે અને પથ્થર કે કંઈ એ કોઈ વસ્તુ કાચ કે પડ્યો હોય તો આપણે લઈ લેવો જોઈએ કારણ કે લઈ અને પછી ડસ્ટબિનમાં નાખી દેવો જોઈએ જેથી કરીને બીજા લોકોને કોઈને વાગે નહીં કે અકસ્માતથી બચે કોઈ પડે નહીં બરાબર એટલે સરસ આવા વિચારવાળા બાળકો હોવા જોઈએ આપણે એને પછી ઈનામ આપી અને બધાને અભિનંદન આપીને શાબાશી આપે છે બાળકને એવી સરસ મજાની વાર્તા છે જુઓ આ વાર્તા તમે વાલીને કહેજો તમે કહેજો તમને બધાને સમજાવશે એટલે આવા બહાદુર બાળકો બનવાના જો એને બીક ન લાગી ટ્રેનની જરાય કે હું ટ્રેનમાં આવી જઈશ કે કાંઈ નહીં પણ બીજાને બચાવવા માટે એને આવું કર્યું છે બરાબર સરસ હવે આવતા વિડીયોમાં આપણે આગળ ભૂલ ભૂલામણી શીખીશું બાજુના પેજમાં અહીંયા સુધી મેં તમને શીખડાવી દીધું છે આટલું બધું તમે ઘરે કરજો અને ખાસ તો તમે બારકશ્રી ઉપર ધ્યાન આપજો હવે આજે તમને હું દીર્ઘય વાળો આપીશ એટલે તમારે સિંગલ લાઈનની નોટમાં સારા અક્ષરે લખવાના છે બરાબર આવજો વિદ્યાર્થી મિત્રો બાય બાય